ત્યારે આતંકીઓએ કરેલી અંધાધૂન ફાયરિંગમાં બે પોલીસકર્મીઓ શહીદ થઈ ગયા છે। આ બંને પોલીસકર્મીઓના સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। કુપવાડાના મોહમ્મદ યુસુફ અને લોગરીપુરાના સુહેલ અહેમદે વતનની સુરક્ષામાં પોતાના જીવ આપી દીધા। આ બંને શહીદોને શ્રીનગરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કાશ્મીરના આઈજી વિજયકુમારે જણાવ્યું કે જ્યારે બંને પોલીસકર્મીઓ પોતાની ડ્યુટી દરમિયાન એક દુકાન પાસે ઊભા હતા તે વખતે પાછળથી આવીને લશ્કરે તૈયબા સાથે સંકળાયેલા આતંકીએ ગોળીબાર કર્યો। આ વખતે પોલીસકર્મીઓ નિહત્થા હતા। लेफ्ट साइड में है, नजरी मिला जहाँ पुलिस खड़ी रहती है उनको दिखाई नहीं पड़ा होगा, वहाँ से दुकान में चले गए थे। हालांकि अगर हमारे भी पुलिसकर्मी के साथ हथियार उसमें रहता तो ये भी डिटेक्ट कर पाता था। बेचारा उस टाइम निहत्थे थे और पीछे से अटैक किया। जैसे आप लोग सीसीटीवी कैमरा में देखेंगे उनको पता भी चला होगा कि पीछे आया हुआ है मिलिटेंट। पहचान होगी लश्कर तैयबा का, उसमें एक शाकिब है जो बड़जुलवा के यहीं से बिलोंग करता है, एक एफटी है और इसको हम लोग बहुत जल्दी न्यूट्रलाइज कर